ઓફ વડોદરા. ધોરાજી નગરપાલિકાની વિરોધમાં સફાઈ કામદારો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સફાઈ કામદારોને આઉટસોર્સિંગ કંપનીને સોંપવામાં ન આવે તેમજ રોટેશનથી ચાલતા રોજમદાર સફાઈ કામદારોને રેગ્યુલર કામ પર રાખવામાં આવે તેમજ ધોરાજીની વસ્તી વિસ્તાર ધ્યાનમાં રાખીને સફાઈ કામદારોને રોજમદારોનું સેટઅપ વધારવા માંગણી કરવામાં આવી છે. ધોરાજી સુધરાય કોલોની લાલા લાજપતરાય કોલોની વિસ્તારના સફાઈ કામદારો દ્વારા ધોરાજી નગરપાલિકાના નિર્ણયના વિરોધમાં ધોરાજી નગરપાલિકાના વહીવટદાર અને ડેપ્યુટી કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલ નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદારો રાખવામાં આવે છે. તે એક મહિનો રાખીને એક મહિનો ઉતારી દેવામાં આવે છે, જેને કારણે કામદારો એક મહિનો રોજગાર વગર રહે છે. સફાઈ કામદારોની માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ હડતાલ પર ઉતરવાની ચીમકી વાલ્મીકી સમાજના આગેવાનોએ ઉચ્ચારી હતી. આઉટસોર્સિંગ કંપનીને એની ઇજારો આપી દેવાનો, આઉટસોર્સિંગ કંપનીએ એના પાસે કામ કરાવવાનું, કાયમી કર્મચારી પાસે અને રોજમદાર કર્મચારી પાસે, જેનો અમે વિરોધ કરીએ છીએ. સફાઈ કામદારોને આઉટસોર્સિંગ કંપનીને સોંપવામાં ન આવે. હાલ નગરપાલિકા દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું તેમાં કોલમ સફાઈ કામદારો રોજમદાર અંદાજ 116, 116 સાહેબ 87 રોજમદાર કામદારો અને 29 કાયમી કર્મચારી. અમે સફાઈ કામદાર છે, ધોરાજી નગરપાલિકામાં સફાઈ કરીએ છે. આ લોકો વારંવાર કોન્ટ્રાક્ટ દઈ દે તો અમારે કઈ રીતે અમારું પેટ પૂરણ કરવું? અમારા નાના નાના બચ્ચા હોય, અમે કામે ધંધે જતા હોય, વર્ષોથી રોજનદારી કરી છે ને, વર્ષોથી અમે પીલાય છે બરાબર, તો અમારે અમારી આરે અન્યાય ના થવો જોઈએ, ઈ અમારી માંગણી છે. અમે સફાઈ કામદાર છે, કોન્ટ્રાક્ટ અમારે જોતો નથી અને કોન્ટ્રાક્ટ આવવો જોઈએ નહીં બરાબર, કાયમી રોજનદારી અમારી હાલવી જોઈએ, સફાઈ કામદાર નો કોન્ટ્રાક્ટ ન દેવાવો જોઈએ, બાકી બધું ભલે કોન્ટ્રાક્ટ દઈ દે, ઈ અમે એનો કઈ વિરોધ વાંધો નથી કરતા. બહુ થાય તો અમે ઉપવાસ આંદોલન પણ કરશું. આજે ધોરાજીના અમે સફાઈ કામદારોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબ તેમજ નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદન આપવાનો હેતુ અમારો એ છે કે નગરપાલિકા દ્વારા જે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે એમાં એવો ઉલ્લેખ કરેલો છે 10 નંબરમાં અને 74 નંબરમાં કે જે 116 કામદારો છે એ 116 કામદારની જવાબદારી કામ કરાવવાની, એની હાજરી પુરાવવાની અને સુપરવિઝન કરવાની જવાબદારી આઉટસોર્સિંગ કંપનીને આપવામાં આવશે, એનો અમે વિરોધ કરીએ છીએ. તેમજ ભવિષ્યમાં પણ નગરપાલિકામાં સફાઈ કામનો કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે એ પણ અમારી માંગણી છે. તેમજ નગરપાલિકા દ્વારા જે માસિક સાવેણા અને એના વસ્ત્રો સફાઈ કામદારને કામ કરવા માટે આપવાનો હોય છે એ પણ આપવામાં નથી આવતા, એ પણ એને આપવામાં આવે. તેમજ હાલમાં ધોરાજી વિસ્તારમાં જે ચાપાતર ગામ આવતું હતું એને ધોરાજી નગરપાલિકાની હદમાં સામેલ કર્યું છે માનની ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યશ્રીએ હાલમાં જ એની સહમત આપેલી છે, તો એમાં પણ સફાઈ કામદારોની જરૂરિયાત ઊભી થવાની છે. તો અમારી માંગણી છે કે 116નું સેટઅપ છે એની જગ્યાએ 150નું સેટઅપ કરી અને રોજમદારોની સંખ્યા વધારવામાં આવે અને એક મહિનો કામ પર રાખીને એક મહિનો ઉતારી દે છે એની જગ્યાને સિરિયલ રોજમદાર તરીકે રાખવામાં આવે અમારી માંગણી છે. જો અમારી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તારીખ 25 થી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર જાશું, હડતાલ ઉપર જાશું, તેની તમામ જવાબદારી ડેપ્યુટી કલેક્ટર સાહેબ તેમજ નગરપાલિકાશ્રીની રહેશે. એટલે અમારી માંગણી એ છે કે નગરપાલિકામાં ક્યારેય સફાઈ કામનો કોન્ટ્રાક્ટ આપવામાં ન આવે.